આજે જસદણ કોંગ્રેસ પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત રાજ્ય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર લોકોના પ્રશ્ન માટે ધરણા તેમજ આવેદનપત્ર સુપ્રત કરવાના ભાગરૂપે આજે જસદણ પ્રાંત અધિકારીને પત્ર આપવામાં આવ્યું હતું

તેમજ પેટ્રોલ ડીઝલ તેમજ ગેસમાં થયેલ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે બેરોજગારીને રોજગારી આપવામાં આવે ગરીબોને રાશન પુરવઠો સમયસર આપવામાં આવે ખાસ કરીને કેન્દ્ર સરકારે રાસાયણિક ડીએપી જેવા પાયાના ખાતરોના ભાવ એક મહિનામાં બીજી વખત વધારો કરી ખેડૂતો ઉપર મોટો બોજો નાખ્યો છે જે રાસાયણિક ખાતર ખેડૂતો માટે પાયાની જરૂરિયાત છે આ ભાવ વધારો થવાથી ખેતીના ઉત્પાદન ખર્ચમાં બેફામ વધારો થયો છે ખેતી આજના સમયમાં ખોટનો ધંધો બની ગયો છે જસદન તાલુકાની જો આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ખેડૂતોને ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે એવી ચીમકી ગુજરાત પ્રદેશ આગેવાન ધીરુભાઈ સિંગાળા તેમજ જિલ્લા પંચાયત સભ્ય વિનુભાઈ ધડુક દ્વારા ઉચ્ચારવામાં આવી હતી જસદનથી હરેશ તરૈયાનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર જે આવે આયોજન કરવામાં આવ્યું એના ભાગરૂપે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે એમ મારા પૂર્વ વક્તા ધીરુભાઈ સિંઘાળાએ જે વાત કરી કે જે મુદ્દાની રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપેલ છે તેની સામે દિવસ વીસમાં સરકાર તરફથી કોઈ નક્કર પરિણામ પરિણામલક્ષતી પગલાં નહીં લેવામાં આવે તો અહીંયા પ્રાંત કચેરીની સામે કોંગ્રેસ પરિવાર જસદણ અને વિસ્યા બોતેર વિધાનસભામાંથી તમામ આગેવાનો સત્યાગ્રહ ઉપર બે અને નિર્ણય લેવા માટે તત્પર છે જિલ્લા પંચાયત સભ્યશ્રી વિનુભાઈ ધડુક સાણસિંહ ગુજરાત પ્રદેશ સમિતિ દ્વારા આયોજિત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ આજે મોંઘવારી વિરુદ્ધ ખેડૂતોના મુદ્દા લઈને અને સરકારશ્રીને આંખ ખોલવા માટે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે ખાસ કરીને જસદન તાલુકાને તાત્કાલિક અસરગ્રસ્ત જાહેર કરવો અને પશુપાલક અને ખેડૂતોને તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવી કેટલ કિમ કરવા અને એને પાણીની વ્યવસ્થા કરવી તાલુકાના ખેડૂતો માટે કોપ કટિંગ જે અત્યારે ચાલી રહ્યું છે એમાં આજ દિન સુધી ઇતિહાસથી અત્યાર સુધીમાં પાક વીમાના જે પોપ કોપ કટિંગ આવતા એમાં સરકારે જે પણ એજન્સી હતી એ સરકાર દ્વારા ચાલતી અને આજે આ મોદી સરકારે જે પ્રાઇવેટ કંપની એટલે રિલાયન્સ કંપનીને ક્રોપ કટિંગની વ્યવસ્થા આપીને અને ખેડૂતોની સાથે જે અન્યાય કરવાનું શરૂ કર્યું છે આજ દિન સુધી આ ઇતિહાસની અંદર ખેડૂતોને ખબર છે કે ક્રોપ કટિંગની અંદર ક્યારેય પણ પોલીસ તંત્રનો ઉપયોગ નહોતો થયો અત્યારે ખેતરે ખેતરે પોલીસનો પણ ઉપયોગ આ સરકાર કરી રહી છે એટલે ક્રોપ કટિંગની જે પદ્ધતિ છે એને એને દૂર કરવી અને તંત્રને સાથે રાખીને પાક વીમા જેવી ખેડૂતોને આપવામાં આવતી જે યોજનાઓ છે એની ઉપર જે પોતાની તાનાશાહી છે એ દૂર કરવી અને બેરોજગારોને રોજગારી આપવા માટેની પણ વ્યવસ્થા કરવી અને રાસાયણિક ખાતરો ગેસ પેટ્રોલ ડીઝલ આ તમામની ઉપર જે કમર તોડી નાખે એવા ભાવ વધારા કર્યા છે એ તાત્કાલિક પાછા ખેંચે આ સરકાર બેંગી બેરી અને મૂંગી સરકારની અમે આંખ ખોલવા માટે અને એને ખબર પડે એના માટે કોંગ્રેસના તમામ કાર્યકરોના આગેવાનોએ આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે હે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો આગેવાન છું ધીરજ સિંગાળા